રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આધારિત MCQ. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે એ કઈ આવે? તો કે હેલોજિનેશન, મીન્સ ક્લોરિનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, આલ્કાઇલેશન અને એસાઇલેશન. તો મિત્રો, એના આધારિત કેટલાક MCQ આપણે જોઈએ. સૌથી પહેલાં ક્લોરોબેન્ઝીન છે, પ્રક્રિયાને ઓળખો. આ કયો સમૂહ છે? એસાઇલ સમૂહ છે, RCO. તો આ રિએક્શનનું નામ શું છે? તો કે જે નિર્જળ ચલિયને નિર્જળ AlCl3ની હાજરીમાં જ્યારે આ પ્રક્રિયા કરીએ છીએ ત્યારે શું મળે છે? તો કે આ ઓર્થો અને પેરા હોવાથી એસાઇલ સમૂહ ઓર્થો અને પેરા પર દાખલ થાય છે અને આપણે આ પ્રક્રિયાને કહીએ છીએ FCSILation. પીટલ ક્રાફ્ટ એસાઇલેશન. મિત્રો, જુઓ નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સમઘટકોનું મિશ્રણ મળે છે? તો પહેલી પ્રક્રિયા જે છે ક્લોરોબેન્ઝીન, મેં તમને શું એક ચાવી આપેલી, રીનાનાઈ સુકાઈથરમાં તો બેવડી થાય, એમાં R તરીકે આલ્કાઇલ હોય તો આપણે કઈ પદ્ધતિ કહીએ છીએ? વુડ્સ. અને જો એરાઇલ હોય તો એને આપણે કહીએ છીએ ફિટિંગ. તો આ ફિટિંગ રિએક્શન છે. તો આના આધારે આપણને બાયફિનાઇલ મળશે. શું મળશે? C6H5 છે એટલે અહીંયા આન્સર આપણો આવશે બાયફિનાઇલ. બીજો જે છે આ ફિટિંગ, આ વુડ્સ ફિટિંગ, અહીંયા ટોલ્યુઇન, હમણાં બતાવી દઉં એસાઇલેશન. તો આની અંદર આપણને મિશ્રણ મળશે ઓર્થો પોઝિશન પર અને પેરા પોઝિશન પર. તો આન્સર આવશે સી. આમાં તો જ્યાં સીએલ છે ત્યાં ઓએચ લાગી જશે, અહીંયાની જગ્યાએ ઓએચ આવી જશે આના આન્સરમાં. આન્સર શું આવશે આપણો? સી. ચલો હવે ત્રીજામાં જો પ્રક્રિયા પૂર્ણ કરો. સાંદ્ર H2SO4 સલ્ફોનેશન, સેમ વસ્તુ. ક્લોરોબેન્ઝીન એ શું છે? તો કે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ. તો ઓર્થો અને પેરા પોઝિશન પર લાગશે SO3H. તેવું ક્યાં છે? ઓર્થો અને પેરા પર આવવું જોઈએ. તો આન્સર આવશે એ. ક્લિયર? નેક્સ્ટ જોઈશું. ચાલો હવે જો આલ્કાઇલેશન, FC આલ્કાઇલેશન. કયું ગ્રુપ લાગે? CH3. કઈ જગ્યાએ? ઓર્થો અને પેરા પર. તો ઓર્થો પર તો આપણને અહીં આપેલું જ છે, અહીંયા X તરીકે કોણ હશે? તો X તરીકે હશે પેરા ઉપર. પેરા ક્લોરો ટોલ્યુઇન, પેરા ક્લોરો ટોલ્યુઇન. ચલો પાંચમાની અંદર જોઈશું. હવે ક્લોરિનેશન આપણે જ્યારે કરીએ છીએ નિર્જળ FeCl3 -2HCl, તો ક્લોરિનેશન જ્યારે કરો છો ત્યારે પણ ઓર્થો અને પેરા પોઝિશન પર જ સીએલ લાગશે. તો એક ઓર્થો ઉપર લાગશે અને એક પેરા પર લાગશે. ઓર્થો ઉપર પ્લસ પેરા ઉપર 1-2 અને 1-4, 1-2 અને 1-4. તો X અને Y એ શું હોય? 1-2 અને 1-4, 1-4 ડાયક્લોરોબેન્ઝીન અને 1-2 ડાયક્લોરોબેન્ઝીન. આન્સર આવશે એ. ક્લિયર મિત્રો, આ હતા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આધારિત MCQ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ફરીથી મળીશું. ત્યાં સુધી બી હેપી.